सहजात्मस्वरूपरम गुरु वंदु श्री गुरुराज प्रभु ने अहो अलौकिक ज्ञान जो ने तीव्र ज्ञान दशा मा क्या थी अविरति पामे स्थान जो ने भन भुलावे तेवी भीड़े जागृत श्री गुरु राज जो ने बीजा राम समाते मानु सारे सहुना काज जो ने बीजा वीर समाते मानु सारे सहुना काज जो ने परम कृपादेव मोरबी क्षेत्रे व्याख्यांतर एक गया समागम में अपने 84मो बोल जोएला व्याख्यांतर एक नो के निगोद में अनंत जीव रहा छे ए वात में तेमज कंद मूल में सोयनी अणी ऊपर रहे तेटला नाना भाग में अनंत जीव रहा छे ते वात में आशंका करवापणू छे नहीं। ज्ञानी ने ज्ञान में तो हाथ में पड़ेला आमळा जेम बधुं देखाय छे એટલે કૃપાલદેવ કહે છે કે એ વાતમાં આશંકા કરવા પણ કંઈ નથી। જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે, એને એમાં ફેરફાર કરીને કહેવાનું કોઈ પ્રયોજન નહોતું। કેમ કે ભક્તિનો કરતા છે માટે મારો છે એ પણ એણે જોયું નથી। નિસ્પૃહી, તદ્દન નિસ્પૃહી હતા। અને કૃપાલદેવને તો ધર્મલાભ કરીને જૈન સાધુની જેમ રોટલા ઓટલાની ફિકર નહોતી કે ધર્મલાભ, રેડો રોટલો ખાતા હતા કૃપાલદેવ તો લે નહોતું એને। એટલે તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાઓ કે કાંઈ જોતું નથી, માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષ વાત, એ પણ ઉદય પ્રયોગે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ। એટલે કહે છે કે એમાં જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે, અને આ જીવ જે સ્થૂળ દેહ પ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું પણ હજુ જાણપણું નથી, જન્મ્યો ત્યારે 2.5-3 કિલોનો હતો, પછી 63 કિલોનો થયો, 73 કિલોનો થયો, તો એને પોતાની ઓળખ નથી। તો નિગોદમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ન ખબર પડે, ખાલી કેવળ જ્ઞાનીને જ્ઞાનમાં દેખાય એ કેવી રીતે એનું એને પ્રતીતિ આવે સીધી પાત્રતા વગર। એટલે કહે છે આ જીવ જે સ્થૂળ દેહ પ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું, તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે, ક્યાંથી સમજાય ને? એમાં અરૂપી આત્માની તો વાત જ ક્યાં કરવી? આત્મા પોતાના પૂર્વકર્મ લઈને રૂપી જ ને પાડા જેવડો મોટો થયો તોય ન દેખાય, ન સમજાય, બુદ્ધિમાં ન ઉતરે। તો નિરંજન નિરાકાર અગમ અગોચર આત્મા કે આવા નિગોદમાં સહિયારા શરીરમાં એક સાથે અનંત જીવો રહે એ કેમ એને શરૂઆતમાં હૈયે બેસે? એટલે કહે છે આ વાત ખરી છે કે આ સમજવામાં ન આવે, ઝીણી વાત છે, ઘણી ઝીણી વાત છે, પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી, જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે। એ 85મો બોલ કે જ્યાં સુધી જ્ઞાન આવરણીયનો ક્ષયોપશમ નથી થયો, એટલે આવરણ નીકળ્યું નથી, ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી આજ્ઞા અનુસાર વર્તન કરવું। કે મને ખબર નથી, પણ કહેનાર પુરુષ સાચા છે અને એણે જે બોધ્યું, જે કહ્યું એ મારા હિત માટે જ કહ્યું છે। શ્રદ્ધાનું ફળ અચિંત્ય છે, આશ્રય અને શરણ ગ્રહે અને શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો જાય તો જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે। નૌકાર મંત્ર આવડતો નથી, મા ઋષ મા તુષ, કોઈની ઉપર રાજી ન થવું, કોઈની ઉપર નારાજી ન થવું, બસ આ મંત્ર તો કે હા આ ફાવશે મને, મા ઋષ મા તુષ કોણે આપ્યો છે? જ્ઞાનીએ શ્રદ્ધાથી કરે છે શિવભૂતિ મુનિ, એ મા ઋષ મા તુષ એ 6 અક્ષરમાંથી 4 થઈ ગયા માસ્તુષ, પણ મનમાં શું છે એને કે મારા હિતનું સાધન છે આ, અને કેવળ જ્ઞાન પામે છે। એટલે કહે છે કે જ્યાં સુધી જ્ઞાન આવરણીયનો ક્ષયોપશમ નથી થયો, ક્ષયોપશમ ક્યાં? કૃપાલદેવ લખ્યું છે બપોરે શાકમાં મીઠું હતું કે નહીં એવું જાણે એવી એટલી બુદ્ધિ છે, અને કાલે શું ખાધું તો એ ભૂલી જાય છે જીવ। એટલે પ્રભુજી સાદી ભાષામાં કહેતા કે તારી બુદ્ધિ હજામડી છે, મેલ મીંડું તાણ ચોકડી,
क्षयो पशम क्या, तो अज्ञानीना ज्ञाननो विचार ज क्या करी सके। જ્યાં સુધી જ્ઞાનાવણીનો ક્ષયોપશમ નથી થયો ત્યાં સુધી શું કરવાનું? આપણે સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે મારે છૂટવું છે, મારે આત્માને ઓળખવો છે, તો એ જીવે તે વાતની પ્રતિતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું। કે જ્ઞાનીએ ના પાડી છે કે કંદમૂળ નહીં વાપરવાના, તો ખાવાની કેટકેટલી ચીજો છે, નહીં ખાવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું। ના હવે લાઇટ આવી ગઈ તો જ્ઞાનીના જ્ઞાનમાં નહોતી ખબર કે રાત્રે લાઇટ આવી જાય, હજારનો બલ્બ લગાડો તો પણ તમસ્કાય જેવું આવે, કેમ ખબર પડે? તમસ્કાય શબ્દ જ ન સાંભળ્યો એણે। એટલે ત્યાં સુધી તે વાતની પ્રતિતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું, અને આણાએ ધમો આણાએ તવો, આ તો આગમનું વાક્ય છે। આ પછી એમાં તો શાસ્ત્રમાં એ છે કે એકવાર ગુરુજી આજ્ઞા આપે ને, નાની હોય મોટી હોય, વિચારવાનું જ ન હોય કે આ આજ્ઞા મારે માટે બરોબર છે કે નહીં। આજ્ઞા ગુરુણામ અવિચારણીય, વિચારવાનું જ ન હોય, એ બસ મને મારા હિતનું કારણ મળી ગયું। આજ્ઞા રુચિ આ સમ્યકત્વ છે, આજ્ઞા રુચિ સમ્યકત્વ। એ વાટ જોતો હોય મોરલો જેમ પીવું પીવું કરે, વાટ જોવે વરસાદની, મેં આવો મેં આવો, દાસ તીકે જેમ ઘન ભરી નિરખી કેકીની પરે નાચે, સેવા સાર જો જીનની મત માગો, માગવાનું નહીં એને મળે જ જ્ઞાની કહેશે, આપશે, બધું કરશે। એટલે કહે છે જ્યાં સુધી જ્ઞાન આવણીનો ક્ષયોપશમ નથી થયો ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે તે વાતની પ્રતિતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું। 86મો બોલ, જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ સ્થિતિ કરી રહે છે। વિકલ્પ હવે તરત જ કે કીડી મરી જાય અને પછી હાથી થાય, આત્મા એનો એ જ, આ ગળે કેમ ઉતરે એને? હાથીના પગ નીચે જ હજારો કીડી સમાય, તો આખો હાથી 750 કિલોનો, એનો આત્મા, એ જ આત્મા કીડીમાં જાય, કંથોમાં જાય, નિગોદમાં જાય, એનું એ જ હોય, તો વ્યવહારિક જડ બુદ્ધિમાં કેમ બેસે? આ ઘણું સૂક્ષ્મ છે, પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું છે કે આત્મામાં સંકોચ વિકાસનો એક ગુણ છે કે જે દેહ ધારણ કરે એ દેહ પ્રમાણેની અવગાહના થઈ જાય, પણ વચમાં આકાશ છે, નાકના નસકોરામાં, કાનના પુલાણમાં, પેટમાં, ફેફસામાં, તો જ્યારે દેહ છૂટે ત્યારે એ અવકાશ બધું નીકળી જાય, એટલે 2/3 અંશ ન્યૂન એ સિદ્ધ શિલાઈ જાય, ત્યારે પણ અવગાહના હોય, એટલે બધું વ્યવસ્થિત આ વિતરાક વિજ્ઞાન છે આ। એટલે જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ ખેતી કરી રહે છે। એટલે હાથીમાં હાથી જેવડો, કાગડામાં કાગડા જેવડો, કીડીમાં કીડી જેવડો, મકોડામાં મકોડા જેવડો, અને નિગોદમાં નિગોદ જેવડો, અને સિદ્ધમાં છેલ્લો દેહ હોય એના 2/3 અંશ ન્યૂન, આકાશનો ભાગ નીકળી ગયો, બાકી જે વધ્યું ઘન એનો 2/3 થયું, એટલો અંશ ન્યૂન કહ્યું આ જ્ઞાનીએ, આટલું સૂક્ષ્મ નિરૂપણ કરેલું છે। કેવી રીતે? હવે વ્યવહારિક દાખલો છે સમજવા માટે। આમ તો જો કે પોતગલના કોઈ પણ જાતના દાખલાથી આત્મા એ રીતે ઓળખાય નહીં, પણ બુદ્ધિમાં બેસે પ્રાથમિક ભૂમિકામાં, કે સ્પંજ ડનલોપની ગાદી લઈએ, આપણે બેસી જાય ગાદી ચેપાઈ જાય, ચપટી થઈ જાય, પછી ઊભા થઈ જાય એટલે ગાદી પાછી ફૂલી જાય, તો જ્યારે 100 કિલો વજન મૂકવામાં આવે એ ડનલોપ કે સ્પંજ ઉપર, ત્યારે સાવ ચપટું થઈ જાય, પછી લઈ લઈએ તો પાછું ફૂલી જાય, તો ત્યારે એ ડનલોપની ગાદીમાં કંઈ ફરક નથી પડ્યો, આકાર ફેર થયો, વસ્તુ એની એ જ છે, દ્રવ્ય એનું એ જ છે, ખાલી એનું રૂપ બદલાણું, એ દબાઈ ગયો, કીડીમાં કીડી જેવડો, હાથીમાં હાથી જેવડો, એમ માથે મોટો માણસ બેઠો હતો કે નાનો છોકરો ખાલી બેસતો હતો, એ ખાલી હાથ રાખેલો મુઠ્ઠી આમ રાખીને કે બોલ મૂકેલો, તો એટલો ભાગ દબાય થોડો વજન પ્રમાણે, એની એ ગાદી છે, એનું એ સ્પંજ છે, એમાં મટીરિયલ એનું એ જ છે, આકાર બદલ્યો। એ રીતે આત્મા જે જે દેહ યોની ધારણ કરે એ પ્રમાણે એનું સંકોચ વિકાસના ભાજનની શક્તિ એનામાં ગુણ છે એ પ્રમાણે રહી શકે। એ જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ સ્થિતિ કરી રહે છે। આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિશે પણ સંકોચ પણ વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે।
નિગોદમાં સહિયારું શરીર અને એક સાથે એક શરીરમાં અનંત જીવો શ્વાસ લે અને શ્વાસ મૂકે 75 વાર જન્મ મરણ કરે. આપણે એકવાર શ્વાસ લઈને શ્વાસ મૂકીએ એટલી વાર મેં 75 વાર જન્મ મરણ કરે, અનંત કાળ કાઢે એમાં. ત્યારે બધે એટલે નાના થઈ જાય સૂક્ષ્મ. એ જ નિગુદનો જીવ પછી એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય થાય તો એ પ્રમાણે શરીરમાં એ અવગાહના પ્રમાણે કરીને રહે. આ જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ છે તેનાથી એ થાય. એટલે કોઈ શંકા કરવાને સ્થાન જ નથી આ. અને શંકા કરે જ કરે તો એને પોતાની બુદ્ધિએ કે આધુનિક વિજ્ઞાનની મદદથી, માઇક્રોસ્કોપની મદદથી આનું સમાધાન મળે એમ નથી. સત્યશમ બોલ. જેમ જેમ જીવ કર્મ પૂતગલ વધારે ગ્રહણ કરે છે તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિશે રહે છે. કર્મ વધારે એટલે એમ સમજવાનું, એટલે સમજવા માટે કે દબાઈ ગયો, નિબિડ નાનો દેહ ધારણ કરે. કર્મ ઘટતા જાય, ઉઘાડ થતો જાય એટલે એકમાંથી, બેમાંથી, ત્રણમાંથી, ચારમાંથી 5 ઇન્દ્રિય બને, સંગની બને. કર્મ વધતા જાય, બધું દબાતું જાય એટલે ઓછું ઓછું થતું જાય, છેલ્લે કાંઈ હોય જ નહીં, સંજ્ઞા હોય ખાલી. એ રીતે મનરૂપી સંજ્ઞા નહીં, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, બેથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ઇન્દ્રિય એક કોઈ નહીં, સ્પર્શ ઇન્દ્રિય હોય ખાલી, ખબર પડે. એટલે આંખથી જોવાનું નહીં, કાનથી સાંભળવાનું નહીં, જીભથી બોલવાનું નહીં, પછી ફરિયાદે નહીં કરવાની, માથેથી કાર વહી જાય તોય રડવાનું નહીં, આંખ હોય તો આંસુ સારે, જીભ હોય તો ફરિયાદ કરે, બૂમ પડે. એટલે જેમ જેમ કર્મ પૂતગલ વધારે ગ્રહણ કરે તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિશે રહે. અઠ્યાસીમો બોલ. પદાર્થને વિશે અચિંત્ય શક્તિ છે, આત્માને વિશે અચિંત્ય શક્તિ છે. એટલે પદાર્થને વિશે અચિંત્ય શક્તિ છે. દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ત્યાગતા નથી, કોઈ કોઈ છોડે નહીં પોતાનો સ્વભાવ, પલટી ન જાય. કુપદે લખ્યું ને, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. એક જીવે પરમાણુરૂપે ગ્રહેલા એવા જે કર્મ તે અનંત છે. એટલે આત્મા જ્યારે સ્વભાવમાંથી વિભવમાં જાય, નિમિત્ત પામીને અથવા તો વિચારે કરીને, સામે જો હોય અને જોવે કે સાંભળે કે સૂંઘે અને પછી એનો ઉપયોગ જાય, અથવા તો સામે કાંઈ નથી પણ એવો વિચાર આવે, ત્યારે જીવ એ મન વચન કાયના યોગ પ્રવર્તાવે અને વિકલ્પ થાય. એટલે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ, એટલે ભાગ ચેતનનો જ છે હજી તો એ, કેમ વિભાવ કોને થયો છે, જીવને જ. એટલે કર્મ પરમાણુરૂપે ગ્રહેલા એવા જે કર્મ, એટલે કર્મ વર્ગણા, એ અનંત કર્મની વર્ગણા પકડે. આત્માના એક એક પ્રદેશની નિકટ બધી જાતની વર્ગણાઓ છે જ એને. એટલે અહીંયાથી એને અમેરિકા નાયગ્રા ફોલ જોવા જવું હોય તો ત્યાં જવાની જરૂર નથી કર્મ બાંધવા માટે. અહીંયા બેઠો બેઠો એ પ્રકારની વૈભાવિક એના વિકલ્પના ભાવથી એવી કર્મ વર્ગણા એ પકડી લે. પછી ઉદય આવે, એને પાપનો ઉદય હોય તો જે જોતું એ ન મળે, પુણ્યનો ઉદય હોય તો જે જોતું એ મળે. એટલે પાપ ને પુણ્ય બંને કર્મ જ છે. એ કર્મ વર્ગણા વળગી છે, એનું ફળ છે. વ્યવહાર એને શુભ અશુભ કહેવાય, પણ બધું સરખું જ છે. આત્મા એમાં દબાયેલો છે, એ દેવગતિમાં પણ જાય ત્યાં બી એને તે પડ્યા રહેવાનું છે. જ્યારે બધા તે શુભાશુભ છે તા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે કર્મ પરમાણુ પકડે, પણ વ્યવહાર એમ કહેવાય કે પુણ્યશાળી જેવું છે. કોણ? જેને જે જોતું એ બધું મળે. અને પાપ બહુ છે. કોણ? જેને જોતું છે નથી મળતું એ. પણ એને કાંઈ પણ આવી ઈચ્છા થાય કે ભાવ કર્મ પ્રમાણે એ કર્મ વર્ગણાના પૂતગલો પરમાણુરૂપે જે રહેલા છે પકડે, અનંત કર્મ પકડે, અનંત પ્રકારના કર્મ હોય પાછા. અને જીવે જીવે પાછા અનંત જીવો છે, કર્મની પ્રકૃતિ અનંત છે, એ પ્રમાણે અનંત કર્મ બાંધ્યા કરે છે. તેવા અનંત જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંત આનંદ છે, તે સગળા નિગોદાશ્રય થોડા અવકાશમાં રહેલા છે. એટલે તો એક્સ્ટ્રીમ વાત, આ બાજુ નાનામાં નાનું શરીર અને આ બાજુ અનંત અનંત કર્મ અને એક સાથે અનંત જીવો. એટલે કે જે અનંત જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંત આનંદ છે, એટલે એક જ જીવે વિભવમાં રાચીને અનંત કર્મ પરમાણુ પકડ્યા કાર્મણ વર્ગણા તરીકે. એવો બીજો જીવ એણે અનંત પકડ્યા, એ બધા સાથે સહિયારા શરીરમાં એક સાથે બધા,
કે આ નિગોદાશ્રય થોડા અવકાશમાં રહેલા છે. ગળે કેમ ઉતરે? એટલે કુપોલદેવે વ્યવહારિક દાખલો આપ્યો કે અવડું મોટું શરીર થઈ ગયું તોય પોતે પોતાને ઓળખતો નથી, બોલે છે, ખાય છે, પીવે છે, વેદન થાય છે, એને સુખ દુઃખની અનુભૂતિ થાય છે, તોય હું આત્મા છું એ નથી થતું, તો આવું સૂક્ષ્મ કેવી રીતે સમજાય? કે એટલે શરૂઆતમાં તો માને જ છૂટકો. આ વાત પણ શંકા કરવા યોગ્ય નથી. ગોપાલદેવ કહે છે કે સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશ પ્રદેશ અવગાહે છે. એટલે એક પરમાણુ એ કેટલી જગ્યાએને અવગાહે? એક પ્રદેશને એમ. પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે. એટલે તે સામર્થ્ય ધર્મે કરી થોડા આકાશને વિશે અનંતા પરમાણુ રહ્યા છે. એટલે આકાશ થોડું, જગ્યા થોડી, અને કર્મના પરમાણુઓ આ અનંત રહ્યા છે. તો આ કેવી રીતે શક્ય બને? એટલે કોપલદો સમજાવે છે કે એક અરીસો છે. હવે અરીસાની સામે મોટો એક ડુંગર છે, અને આપણે અરીસામાં જોઈએ પહેલાં ડુંગર જોઈ લઈએ અને પછી અરીસો જોઈએ, તો ડુંગર એમાં દેખાય, એનું પ્રતિબિંબ પડે છે. તો ડુંગર તો અવડો મોટો છે અને અરીસો તો ખાલી અડધા ફૂટનો જ છે, ખાલી અડધા ફાઈ ફૂટ બાય અડધા ફાઈ ફૂટ. તેમાં અવડો મોટો પર્વત કેમ દેખાય? સામે હાથી ચાલ્યો જાય છે તો એ અરીસામાં હાથી એ દેખાય. તો કેવી રીતે દેખાય? હાથીની સાઈઝ, પર્વતની સાઈઝ કેટલી બધી છે મોટી. એટલે કહે છે એક અરીસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે તો પણ તેવડો આકાર તેમાં સમાયને રહે છે. હવે અનુભવની વાત કરે છે ગોપાલદેવ કે આંખ છે, આંખ સામે જોવે મોટું બિલ્ડિંગ કે નાની કીડી કંથો માકડ દેખાય, એને જીવ દેખાય નરી આંખે, અને આ બાજુ હાથી જાય એ દેખાય, આંખ એની એ જ છે. એટલે કહે છે કે આંખ એક નાની વસ્તુ છે, છતાં તેવી નાની વસ્તુમાં સૂર્યચંદ્ર આદિ મોટા પદાર્થોનું સ્વરૂપ પણ જોવામાં આવે છે. આખું આકાશ દેખાય એને. તો આંખ કંઈ આકાશ જેવડી નથી થઈ ગઈ, પણ એવડી નાની એવી આંખ, અને એમાં પછી કીકી રાયના દાણા જેવડી, એમાંથી એ દેખાય એને. એટલે કહે છે કે આ નાની વસ્તુમાં સૂર્યચંદ્ર આદિ મોટા મોટા પદાર્થોનું સ્વરૂપ પણ જોવામાં આવે છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિશે દેખાવા રૂપે સમાઈ જાય છે. મોટા મોટા એવા ઘણા ઘરો અને તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. આ તો અનુભવની વાત છે બધાને. થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતા હોય તો આંખથી કરી પોતાના કદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટો ભાગ જોઈ ન શકાય, જો આ સાચું હોય તો. પણ એમ નથી, દેખાય છે બધું. તો એ રીતે પરમાણુના અચિંત્ય સામર્થ્યને લીધે એ કર્મ વરગણાના પરમાણુ ભલે અનંત અનંત હોય, એક સાથે બધા રહી શકે એટલા નાના ક્ષેત્રમાં, પણ વધારે મોટો ભાગ જો ન જોઈ શકાય તો એવું થાય, પણ એમ નથી. અથવા અરીસામાં ઘણા ઘરો બધા મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે જ નહીં, અને આ કંઈ કલ્પના નથી. પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ કોપોલદેવ વસોમાં ઉતરેલા પૂછેલું કે અરીસામાં દેખાય છે જે પ્રતિબિંબ એ આભાસ છે કે સાચી વસ્તુ છે? કોપોલદેવ કે સાચી વસ્તુ, પૌગોલિક વસ્તુ છે. તો આ બાજુ ડુંગર અને આ બાજુ અરીસો એમાં કેમ સમાઈ ગયો? એ પરમાણુની પૂતગલની અચિંત્ય શક્તિને લીધે. આ તો જળની શક્તિની વાત થઈ. તો ચેતનની શક્તિ કેવી હશે કે જે આ બધું જાણે? પણ અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આવું જેણે કહ્યું એને વિશે પ્રફુલ્લિત ભાવ નથી આવતો તો એ વસ્તુ ઉપર કેવી રીતે પ્રફુલ્લિત ભાવ આવે? એટલે પહેલાં જ્ઞાની ઉપર પ્રફુલ્લિત ભાવ આવે, પછી જ્ઞાની જે જ્ઞાન બોધ્યું એ સમજાય, પછી આત્મસાત થાય. એ જ્ઞાની આપણને શરીર લાગે છે, દેહધારી લાગે છે, જ્ઞાની અને જ્ઞાન બધું એક જ છે, ગુણ અને ગુણી અલગ ન થાય. તો આ તો બધી બહુ સૂક્ષ્મ પ્રતીતિની વાત છે. એટલે કહે છે આવો વધારે મોટો ભાગ જોઈ ન શકાય, અથવા અરીસામાં ઘણા ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં, પણ એમ નથી પડે છે. એટલે આ પરમાણુની અચિંત્ય શક્તિ છે. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય કહ્યું, અને તેને લઈને થોડા આકાશને વિશે અનંતા પરમાણુ સમાઈ રહે છે એમ સામાન્ય બુદ્ધિથી વિચાર કરતા પણ જીવને સમજાય છે. પછી જેમ જેમ એનો ક્ષોપશમ વધે, જ્ઞાન આવરણીય કર્મ ઘટે, એમ એમ એને પછી સમજાતું જાય બધું, અને આગળ જતાં પછી પ્રતીતિ પણ આવે. પહેલાં પરોક્ષ આવે, પછી પ્રત્યક્ષ અનુભવ થાય. પ્રત્યક્ષ અનુભવ થાય પછી કોઈને પૂછવાની જરૂર નથી, પ્રત્યક્ષની બલિયારી છે. પણ આ ન થાય ત્યાં સુધી
कहनार पुरुष साचा छे, आमज होय छूटवानो आज रस्तो छे, ए श्रद्धा ए पण संकेतनुं बी छे। आगळ जाता केवळ ज्ञानरूपी वृक्ष प्रकटयमां બે પત્રમાં કોપોલજી કહ્યું છે 769 અને 771માં, એટલે પ્રભુજી કહેતા વારંવાર શ્રદ્ધા પરમ દુલ્લા। 89મો બોલ, આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મ ભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જો કે પરભાવનું વિવેચન છે તો પણ તે કારણસર છે અને સહેતુ કરવામાં આવેલું છે। તો આ બધી જળની આવી બધી વાત શા માટે કરવાની? કોપોલ કે સહકારણ છે આપણે। આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મ ભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જો કે પરભાવનું વિવેચન છે, કે આત્માની વાત નથી, સ્વભાવની વાત નથી, પરમાણુ જળની વાત કરી, કાર્બન વરગણા એ પણ જળ જ છે, ભલે ચેતનના વિભાવથી એ ચોંટ્યું પણ આ કારણસર છે, સહેતુ એને એ ખબર પડે। દશ વૈકાલિક સૂત્રમાં લખેલું કે જે જીવ જળ અને જીવનો ભેદ જાણતો નથી એ સંયમમાં સ્થિર કેવી રીતે રહે? એટલે કૂપોદેવે દશ વૈકાલિક સૂત્રના અમુક અધ્યયનનું ભાષાંતર કર્યું છે વચનામૃત 60માં। આ ચોથા અધ્યયનનું ભાષાંતર છે ગાથા 1-24ની, એમાં આ આજે આપણે વાત કરી વ્યાખ્યાનસરની, કે પરભાવનું આ જાણવાનું શા માટે? આ દશ વૈકાલિક સૂત્રમાં કહે છે કૂપોદેવ, કહ્યું જાણવું જરૂરનું છે, આત્મતત્વ જાણવા માટે, સ્વભાવ જાણવા માટે, આત્માની અનુભૂતિ સંકેત કરવા માટે આ જરૂરી છે જાણવું એ પરભાવને। 12મા બોલથી શરૂ થાય છે આપણો જે આ મુદ્દો છે એને અનુલક્ષીને, જે જીવ એટલે કે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ પણ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, કે આ જીવને આ જળ, કે આ જીવને આ અજીવ, તે સાધુ સ્વયંની વાત ક્યાંથી જાણે? અજી થૂળ વસ્તુને નથી જાણતો તો નિરંજન નિરાકાર અગમ અગોચર વસ્તુને ક્યાંથી જાણશે? દશ વૈકલિકમાં પ્રશ્ન કર્યો છે 12મા બોલમાં। 13મો બોલ, જે ચૈતન્ય સ્વરૂપ જાણે, જે જળનું સ્વરૂપ જાણે, તેમજ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે। પોતાને જીવ સમજે કે હું આત્મા છું, હું ચેતન છું, અને જળ ન જાણે તો? તો જળ ચેતનનો ભેદ ન ખબર હોય તો દેહને આત્માનો ભેદ કેવી રીતે પડે? એટલે કહે છે જે ચૈતન્ય સ્વરૂપ જાણે, જે જળનું સ્વરૂપ જાણે, તેમજ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે। એટલે પોતાને જાણવું છે પોતાના વિશે, પોતાનો અનુભવ કરવો છે પોતાને, તો પણ પરભાવને જાણવા પડે। 14મો બોલ, જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે, ત્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે, કે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જશે, કીડીમાંથી હાથીમાં, હાથીમાંથી મકોડામાં, મકોડામાંથી નરકમાં, આ બધું કેમ સમજાય એને? આટલું સૂક્ષ્મ એટલે કહે છે જીવ અને અજીવ એ બંનેને જાણશે, ત્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણશે, અને એ પ્રમાણે પછી આચરણમાં સંયમ આવશે અને પછી આત્માનો બેફાટ અનુભવ થશે। 15મા બોલમાં લખ્યું છે, જ્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણશે, ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણશે, ન તો એને ખાલી અક્ષર જ થયા ને, શબ્દ જ થયા, આ બધું ભાવવાચક છે, પુણ્ય પાપ બંધ મોક્ષ કોણે જોયું જ? કે આ જોવાની વાત નથી ચામડાની આંખથી, આ અનુભવની વાત છે। 16મો બોલ, જ્યારે પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે, ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય, પછી એને ખબર પડે આ તો બધું બિનપ્રયોજનભૂત છે। 33 કરોડાકોટી સાગરૂપમ ગ્રેવ્યકનું આયુષ્ય હોય, પછી પાછું એને મકોડો થવાનો છે, કીડો થવાનો છે, ગધેડો થવાનો છે, રખડવાનો છે, તો આ બધું બિનપ્રયોજનભૂત લાગે, પછી એને મનુષ્ય સંબંધી દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્તિ થઈ જાય, કે છેલ્લે ખાધું પીધું ને તારા જ કર્યું, કંઈ છે જ નહીં, અને દુઃખિત થવાનું છે, ખાલી શું કરવાનું છે, જન્મ મરણ કર્યા કરવાના છે। આ એનો ઈહપો જાગે, વિચાર જાગે, પછી શેવડો પડે, અને પછી અનંત કર્મની ભેખડ પડે, પછી ખબર પડે તો હું કોણ છું ખરેખર, હું થયો ક્યાંથી, કોના સંબંધે આ બધું વળગણા છે, રાખું કે પરિહરું, એ થાય પછી એને ખબર પડે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ ત્રિપુત્રાદી મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું, પછી સમ્યક મુક્ત થાય। એટલે સંકિત થવા માટે પણ જળ અને જીવના આ બધા ભાવો જે જ્ઞાનીએ બોધ્યા છે એ જાણવા જરૂરી છે।
નહીં તો એ સંયમમાં સ્થિર જ કેવી રીતે રહેશે? ખાલી પુસ્તકો વાંચી વાંચીને પોથી પંડિત થઈને આત્મા હાથમાં આવી ન જાય. જ્ઞાનીના આશે આનો મર્મ પકડાય તો શાસ્ત્રમાં તો માર્ગ જ છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે, એ પકડાય ત્યારે સમ્યક દર્શન થાય. એટલે કહે છે, પુણ્ય પાપ બંધ મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધીને દેવ સંબંધી ભોગની ઈચ્છા નહીં, પછી એને નિવૃત્તિ થાય કે આ હું કરીને શું કરીશ, પછી પાછું છોડવાનું તો છે જ. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, હમણાં પકડશે એટલે આનંદ આવશે, પણ હાથમાંથી વહ્યું જશે ત્યારે રોવાનું જ છે. જેનું પરિણામ વિપરીય જ છે તો એ પકડવું જ શા માટે મારે? જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્તિ થાય, 17મો બોલ, ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. જેને ખબર પડે મારે આવું કંઈ જોતું જ નથી, એટલે બંધન થતું અટકે, એટલે અશુભથી તો એ અટકે જ, પછી શુભે ન બાંધે વ્યવહારિક ભોગ ઉપભોગ માટે. પછી એ ધર્મની કરણી કરે એ વ્યવહારિક સુખ માટે ન કરે, પુણ્ય બાંધવા માટે ન કરે, છૂટવા માટે કરે. એની એ ક્રિયા એક પુણ્ય બાંધવા માટે થતી હતી, એક છૂટવા માટે થશે. તો પુણ્ય બાંધવા માટે થતી ત્યારે પુણ્ય બંધાશે, છૂટવા માટે થતી હતી ત્યારે છૂટશે. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. એટલે સમજાવણ ઉપકારશો, આ સમજે પછી એની ક્રિયા લેખે લાગે. એટલે ક્રિયા તો ફળ આપવાની જ છે, પણ એ ફળ સંસાર પરિભ્રમણ હોય. સાસા ક્રિયા યાયા ફલવતી, રાનજી મહારાજે તવનમાં કહ્યું છે, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન દેખે, ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માહે લેખે. લેખે એટલે શું ફળ આવશે એનું? ચાર ગતિમાં રખડશે. કોણ? અનેકાંત ક્રિયા કરે છે. એટલે એણે નક્કી નથી કર્યું કે હું છૂટવા માટે કરું છું, કરે છે ધર્મની જ કરણી. કદાચ બીજો જે કરે છે સમજીને એના કરતાં વધારે ઉગ્ર તપશ્ચર્યા કરતો હોય, પણ પુણ્ય કરે અમરાપુર પામે અંતે પાછો 84માં. એટલે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા બધી સફળ છે, કેમ? સંસારરૂપી ફળ આપે છે. અને સમ્યક દ્રષ્ટિ એ જ ક્રિયા કરે પણ અફળ છે, કેમ ફળ નથી આપતી? સંસારરૂપી ફળ નહીં મળે, ફળ તો મળે જ છે છૂટવારૂપી. એક છૂટે છે અને એક બંધાય છે. જ્યારે બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કરે, હવે એને ખબર પડી કે આ મારે લેપાવું નથી આમાં. એટલે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, અને પીતા છતાં પીતા નથી. એ પિતા બાપા છે પણ બાપા નથી, એ શરીર જ ભાવ એમાં નથી એને, તો પછી પિતા માતા પત્ની ભાઈ બહેનનો એવો ભાવ ક્યાં હોય? એટલે કહે છે, જ્યારે બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કર્યો ત્યારે દ્રવ્ય ભાવ મૂંડ થઈને મુનિની દીક્ષા લે. એટલે દીક્ષા લેવા માટે તૈયારી જોઈએ પહેલાં. કશાયો કાબૂમાં આવ્યા હોય, માથે જ્ઞાનીનો આશ્રય હોય, શરણું હોય, પછી એની સફળ થાય ક્રિયા. નહીં તો અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા લીધી, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું, પણ ફળ શું આવ્યું? તદ પી કછુ હાથ હજુ ન પહેર્યો એવું થાય. એટલે બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય અને ભાવ મૂંડ થઈને, દ્રવ્યથી અને ભાવથી મૂંડ થઈને મુનિની દીક્ષા લે. પછી જ્યારે મૂંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવનની પ્રાપ્તિ કરે. એટલે કર્મની આવ અટકી ગઈ, જે છે એ બધા છોડે છે, નિર્જરા થાય છે. એટલે તળાવ ખાલી થાય છે, આ બાજુ આવ અટકી ગઈ એટલે નવું ભરાતું નથી, જૂનું ઉલેચે છે. થોડું ઘણું વધ્યું એ ઉગ્ર તપ કરીને સૂકવી નાખે છે, તાપ પડે છે, તળાવ સુકાઈ જાય કર્મ. ઉત્કૃષ્ટ સમયની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. એટલે જીવ અજીવના ભેદ જાણવા જરૂરી છે, મૂળ એ બોલનું વિવેચન ચાલે છે. જ્યારે ઉત્કૃષ્ટ સમયની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધિ ક્લોશ એ રૂપે જીવને મલિન કરે છે, તેને ખંખેરે આવે એટલે નિર્જરે ઉતરડે આવે. નિંદામી ગરહામી અપણમ વોસિરામી, કે અમે શું કર્યું, બધું છોડતો જાય. અબોધી અને ક્લુષ્ટથી ઉત્પન્ન થયેલી કર્મરદને ખંખેરે ત્યારે સર્વ જ્ઞાની થાય અને સર્વદર્શનવાળો થાય. એટલે સર્વજ્ઞાની સર્વદર્શની થઈ જાય. એટલે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન થાય. પછી પછી શું કરે? પછી પતી ગયું? પછી કહે છે કૃપાલદેવ, જ્યારે સર્વજ્ઞાન અને સર્વદર્શનની પ્રાપ્તિ થાય
ત્યારે નિરાગી થઈને તે કેવળી લોકાલોકનું સ્વરૂપ જાણે, એને જાણવું નથી પણ હવે આરસી ચોખ્ખી થઈ ગઈ એટલે પ્રતિબિંબ પડે. એને ઉપયોગ પ્રવર્તાવો નથી, એને ઉપયોગ આત્મામાં જ રાખવો છે, પણ દેખાય છે. હવે એનો ગુણ છે આરસીનો કે ચોખ્ખી થઈ ગઈ એટલે બધું દેખાય. કચરો હતો ત્યારે ઝાખું ઝાખું દેખાય. નિરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે, હવે એને જીવ અજીવના ભાવ બધા ખબર પડી ગઈ છે એટલે 14 રાત લોક દેખાય તો એને ક્યાં એનું મન પછી ખેંચાય. એટલે કહે છે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન વચન કાયના યોગ નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય કે આમાં મારે શું કરવું છે. એને કંઈ જોતું જ નથી, એને કંઈ ઈચ્છા જ નથી. પછી તો કુપોદેવ લખ્યું છે અને ન સમજે એવું છે કે જ્ઞાની ઈચ્છા સહિત અને ઈચ્છા રહિત પણ કહેવા યોગ્ય નથી. જેમ છે એમ સહજ પોતાની દશા વિશે આભ્યંતરપૂર્ણ અવલોકન હાથ નોંધ પહેલીની 4 નોંધમાં લખ્યું છે કે સહજ છે તે પુરુષ તેના વિશે લખે છે એ સહજ જેમ છે એમ. 377માં સુભગભાઈને લખ્યું એટલે સુભગભાઈ કે હરિ ઈચ્છા બળવાન એમ ઈશ્વર કરે, તો કે ભક્તિ પ્રધાન માટે બરાબર છે વાત, પણ જ્ઞાની તો સહજ કે ઈશ્વરનો આશ્રય કરતાંય આ નિરાલંબનપણું આ બહુ બળવાન વસ્તુ છે કે જેમ છે એમ ઈચ્છા રહિતે નહીં ઈચ્છા સહિતે નહીં ત્રિગુણ રહિત મુક્તાત્મા તરીકે જીવે છે ભાવ નહીં સિદ્ધ. એટલે કહે છે નિરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન વચન કાયના યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય. અને જ્યારે યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય 24મો બોધ ત્યારે સર્વકર્મનો ક્ષય કરી એટલે અઘાત્યા નામ આયુષ્ય ગોત્ર અને વેદની હતું એનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. કેવી રીતે ગયો? અજીવનું સ્વરૂપ જાણ્યું, પરભાવનું સ્વરૂપ જાણ્યું ત્યારે. આ 10 વૈકાલિક અધ્યયન 4 ગાથા 1-24 ગોપાલદેવ ભાષાંતર કર્યું છે એની 12-24મી ગાથા છે. આ વ્યાખ્યાંતર 1નો આ બોલ સમજવા માટે કે પરભાવને જાણીને એનું પ્રયોજન શું છે, એનું પ્રયોજન ગોપાલદેવ કહે છે આ છે કે ત્યારે જ જ્ઞાન થાય એને. એટલે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે તે જો કે પરભાવનું વિવેચન છે તો પણ તે કારણસર છે. કયું કારણ? કે આ જાણીને જીવ આ મુનિ સંયમમાં સ્થિર થશે, ધીરે 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 કર્મ નિર્જરા કરશે, સંવર કરશે, બધા કર્મ ખપશે, કેવળ જ્ઞાન પ્રગટાવશે અને પછી શૈલેષીકરણ કરી અને અનુપમે સિદ્ધિને પામશે. આ પ્રયોજન હતું એનું. એટલે સકારણસર છે ગોપાલદેવ કહે છે અને સહેતુ કરવામાં આવેલું છે. 90મો બોલ, ચિત્ત સ્થિર કરવા સારું અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. એટલે ખબર પડે કે આ મને કામનું જ નથી તો અનંતકાળથી હું શા માટે આમાં લેપાયો છું. 5 ઇન્દ્રિયોના વિષયમાં, મનના વિષયમાં શા માટે? પછી આ બધું જાણી લે એટલે એને ખબર પડે એટલે કાચબાની જેમ પછી સંકોચી લે ઇન્દ્રિયો અને સ્વરૂપમાં સ્થિર થઈ જાય. તો સ્થાપની જેને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહારતું પરદ્રવ્ય વિશે પછી બહાર રખડે નહીં. પછી એને ખબર પડે પગ મુક્તા પાપ છે, જોતા ઝેર છે. હવે વચન નયનનો યમ આવી જાય એને, જીવ ઠરી જાય, ધીરે 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 સંવર થઈ જાય, નિર્જરા થઈ જાય અને જીવ કર્મથી હલકો થતો જાય. ચિત્ત સ્થિર કરવા સારું અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે એવું છે. 91મો બોલ, પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. હવે એને ખબર પડી કે આ ફક્ત બંધનનું કારણ છે, મને દુઃખનું કારણ છે. કદાચ હમણાં સુખ મળશે તો એનું પરિણામ તો પાછું દુઃખ જ આવવાનું છે. એટલે પછી એમાં વૃત્તિ જવા ન દે, વૃત્તિને મારી નાખે પછી. એટલે વૃત્તિ ને તો મરોડે જીવને અને ઉદયમાં ફસાઈ જાય ચક્રવર્તી બ્રહ્મદત્ત અને શુભમ એવી વૃત્તિ ઉઠે, અધોગતિ નોતરે. એવા ઉત્તમ પુરુષ, ઉત્તમ હોવા ચાંડાલ હોવા ભૂપકીડો મેં ગયા એવું થાય પછી. એટલે આ જાણી લીધું હોય એટલે વૃત્તિ બહાર ન જવા દેતા અંતરંગને વિશે રહે છે અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા. એ સમજો પરભાવને, જેટલા અંશે સમજે એટલા અંશે એને ખબર પડે કે આ મારે પકડવા જેવું નથી, આ મારે ગ્રહણ કરવા જેવું નથી. એટલે કુપોદેવ લખ્યું છે 214માં શરૂઆતમાં કે અભેદ દશા આવ્યા વિના જે જીવ આ બાહ્ય જગતનું રૂપ જોવા ઈચ્છશે બંધાશે.
પછી એને ખબર પડે આમાંથી કાંઈ મારે સ્વીકારવા જેવું નથી. પછી એને ફરવા જવાનું મન થાય ચૌદ રાજલોકમાં ક્યાંય, કે અનંતકાલથી હું રખડું જ છું, તો પછી આ વેકેશનમાં ગોવા જશું ને આ વેકેશનમાં સ્વિટ્ઝરલેન્ડ જશું કે ડિઝનીલેન્ડ જશું, નાયગ્રા ફોલ જોવા જશું, એવું થાય. હવે એને ફરફર કરવું બંધ કરવું છે. આ ચૌદ રાજલોકમાં બધે રખડ્યો છે, હવે એને આત્મામાં ઠરી જવું છે. એ બધે ફેર્યો છે, આત્મામાં સ્થિર થયો જ નથી અનંતકાલથી. કેમ? અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. આ વાત હવે કરી, દુષ્યમ કાળે તું મળ્યો રાજનામ ભગવાન. પરદેવીનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી જેટલું સમજ્યું એ તે તેનો વિષય થઈ રહેતા. હવે એને ખબર પડે છે આમાં, જેટલું સમજ્યું એટલું. અમુક અંશે ગોપાલદેવ કહે છે કે અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ ગયો. એટલે વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થને વિશે રમણ કરવા દોડે છે, ત્યારે હવે એને ખબર પડી છે કે અહીંયા દોડવા જેવું નથી. એટલે માનો સ્વાદ વિશે ખબર પડી કે આ મને સુખનું કારણ નથી, તો હવે દોડશે નહીં વૃત્તિ એની. એવી રીતે આંખના વિશે, એવી રીતે કાનના વિશે, એવી રીતે નાકના વિશે કે આ મને કામનું નથી. કામનું ન થયું તો વાંધો નહીં, આ મને દુઃખનું કારણ છે. પછી ચેતી જાય, જેટલું જ્ઞાન થાય એટલું પાછો વળે. એટલે કહે છે કે અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાધરી બહાર નીકળી પર પદાર્થને વિશે રમણ કરવા દોડે છે, ત્યારે હવે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થઈ ગયું છે તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે. એટલે પછી વૃત્તિ મરોડતી હતી જીવને, એને બદલે હવે વૃત્તિ મરોરે જીવની. ઉદય મહાબળવાન બનારસીદાસજી સમયસર નાટકમાં કહે છે કે વૃત્તિ મરોડે જીવની, ઉદય મહાબળવાન, જપ જાકો જયસો ઉદય સો સોહે તેની સ્થાન. એ આવીને ઊભું રહી જાય અને નાખે ઉંધેકાંત બ્રહ્મદત્તને અને શુભમને નાખ્યા. પણ પછી આવો જ્ઞાનીનો આશ્રય છે, પરભાવનું સ્વરૂપ જેણે જાણ્યું છે, અને એમ થાય વૃત્તિ મરોરે જીવની, ઉદય મહાબળવાન. હવે જપ જાકો જયસો ઉદય સો સોહે તેની સ્થાન, ત્યાં બેસે નહીં, અટકી જાય ત્યાં. હવે વૃત્તિ મરોડે નહીં, હવે વૃત્તિને મારી નાખે છે. હવે બળિયો થાય જીવ, મારે કામ ક્રોધ સબ લોભમો પીસી ડારે. એટલે કૃપાલદેવ લખ્યું છે ને ક્ષમાપનામાં આપણે માટે, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થઈ જાવ એવી, કે મારે આ સહજ થઈ જાય. પછી કૃપાલદેવ લખ્યું છે એક સ્થળે, ભક્તિ સહજ થઈ જવી જોઈએ મુમુક્ષુને. પછી એ સહજ થઈ જાય, પછી એને ખબર પડે કે આ ઇન્દ્રિયોના વિષયો એ મને સુખનું કારણ હોય નહીં. પછી એમાં લેપાય નહીં એ, અને લેપાવાનું બંધ કરે ત્યારે આત્મામાં સ્થિર થાય જેવું. અને સંકેતનું કારણ છે, હમણાં ગોપાલજી કહે છે કે આમ વિચારતા વિચારતા, આમ આચરણ કરતાં કરતાં ગમે ત્યારે સંકેત થઈ જાય. કહે છે પરદેવીનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા, અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા. ક્રમે ક્રમે વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિશે રમણ કરવા દોડે છે, ત્યારે હવે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે, કે આ તો મને નુકસાનનું કારણ છે. એટલે પાછો એને હજી ભાવે જ છે બાસુંદી, પણ હવે એને ખબર છે સ્વાદ મને નુકસાનનું કારણ છે, જ્ઞાનીની આજ્ઞા નથી. એટલે પાછો વળી જાય એમ, ધીરે 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 પાછો વૃત્તિને કાબૂમાં લેતા શીખી જાય. અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાવાથી, એટલે જેટલી કાબૂમાં લાવે એટલું એને સમજણ આવે, સાચી સમ્યક સમજણ આવે. એટલે વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડી. પાછી હજી બેફાટ આત્મા અનુભવ ક્ષાયક ભાવે નથી અનુભવ્યું, એટલે પાછો હજી પ્રમાદ ભાવ આવી જાય. એટલે અપ્રમતમાંથી પ્રમત ને પ્રમતમાંથી અપ્રમત એવું હિંચકા ખાય, છઠ્ઠે સાતમે સાતમે છઠ્ઠે પાછી વૃત્તિ બહાર દોડવા માંડી, ત્યારે જે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડે. પાછો ઊંડો ઉતરી વિચારે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચાર કરીને ઊંડો ઉતરું છું. પાછી અંતરંગને વિશે પ્રેરાય કે ના હું ભૂલ તો નથી કરતો. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે, કે જીવ શાંત થા શાંત થા, અપ્રમત થા અપ્રમત થા. ગોપાલદેવે આભ્યંતરપૂર્ણ અવલોકન હાથ નોંધવા એવી રીતે બોધ કર્યો છે. હવે અપ્રમત થા અપ્રમત છા, પ્રમાદ છોડી જાગૃત થા જાગૃત થા, એમ શાંત કરવામાં આવે. અને તે પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા
આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. એટલે આમ કરતાં કરતાં જીવ વૃત્તિઓ કાબૂમાં લાવતા શીખે, ઘણા બધા કર્મોનું બાહુલ્યતા ઘટી જાય અને ક્યારેક એવી રીતે આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. એટલે ગમે ત્યારે આત્માનો અનુભવ થઈ જાય. એ ત્યારે ખાલી વિચારતો હોય, મુસાફરી કરતો હોય ને વિચારતો હોય, વાંચતી વખતે વિચારતો હોય, પ્રાર્થના કરી વખતે વિચારતો હોય, ગાતી વખતે વિચારતો હોય, વ્યવહારિક કામ કરતી વખતે વિચારતો હોય, જમવા બેસીને સ્વાદ વિશે વિચારે છે અને એમ કરતાં કરતાં ખબર પડે કે આ જીભે હું નથી, હું તો આત્મા છું. આ તો ગોખલો છે જીભ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે છે પણ હું એ નથી, હું એ રૂપ નથી, એમ થઈ જાય પછી એને. એટલે આમ કરતાં કરતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. આ સમ્યક દર્શન. અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણિત રૂપ થઈ પરિણમે છે. પછી અનુભવ થઈ જાય પછી તો પકડી લે, એકવાર ચાખી ગયો એટલે કદાચ બહાર નીકળી જાય, ફરીવાર પાછો અંદર આવી જાય. કારણ કે ચાખી ગયો છે પછી તો અગિયારમાં સુધી ચડે ને પડે, પણ સાસ્વાદન સમકી જાય, ચાખી ગયો છે. એટલે વ્યવહારિક દાખલો સમજવા માટે છે કે એને દૂધપાક ચાખ્યો, હવે ઉલટી થઈ ગઈ પણ સ્વાદ ખબર પડી ગઈ છે એને. એન્ડોસ્કોપી કરે, પેટમાં એક પણ ટીપું નથી દૂધપાકનું, પણ એને પૂછીએ દૂધપાક કેવો હોય તો એને ખબર છે. એટલે એ છૂટે છૂટે ને છૂટે જ પછી વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તન. અને જ્ઞાનીનો આશ્રિત હોય અને ઉપશમની પણ ક્ષયિક ભાવે હોય તો અંતર્મુહૂર્તમાં શ્રેણી માંડે આઠમેથી બારમે બધું અંતર્મુહૂર્તમાં, એટલે સેકન્ડના લાખમાં કરોડમાં અસંખ્યાતમાં ભાગમાં બધું પતી જાય અને કેવળ જ્ઞાન થઈ જાય. એટલે કુપોલ કહે છે આત્માનો અનુભવ વખતે થઈ જાય અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણિત રૂપ થઈ પરિણમે છે. અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. હવે આત્માનું દર્શન થયું, અરીસો ચોખ્ખો થઈ ગયો, બધું દેખાય, પછી એને બધું જ દેખાય. જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે, એમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ સમજાય છે. એટલે એકવાર એને આત્મા દેખાણો, આત્મા શુદ્ધ આત્મા એ સિદ્ધ ભગવાન, શુદ્ધ આત્મા એટલે પોતે જ સહજ આત્મ સ્વરૂપ, એ દેખાય એટલે ચૌદરાધ લોક દેખાય એને. પણ એને વૃત્તિ કંઈ બહાર હવે ફેલાવી નથી, પણ હવે દેખાઈ જાય છે. આત્માને વિશે શુદ્ધ પરિણિત રૂપે થઈ પરિણમે અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. એટલે શરૂઆતમાં ખાલી એને જાણ્યું કે પરભાવનું સ્વરૂપ પણ મારે જાણવું છે, પરદ્રવ્યનું સ્વરૂપ પણ મારે જાણવું છે. કેમ? મારે સદ્રવ્ય જાણવું છે. એટલે બધું હેતુસર છે. કુપોલ કહે છે સકારણ કહ્યું છે જ્ઞાનીએ. ભલે ઘણું બધું દ્રવ્યનિયોગ લાગે પણ આ સમજાય જ્ઞાનીના આશરે. એટલે કુપોલ કહે વખતે એમાં આત્માનો અનુભવ થઈ જાય અને જ્યારે આત્મા ચોખ્ખો થઈ જાય એટલે કુપોલ કહે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, હવે એની ઈચ્છા નથી. સામાન્ય જ્ઞાનીને પણ વૃત્તિ બહાર લઈ જવાની ઈચ્છા નથી. એટલે સામાન્ય સત્પુરુષ કે સામાન્ય મુમોક્ષુ સાધક સમ્યક દર્શન થયું, વ્યવહાર સમ્યક દર્શન થયું તો પણ એને પછી નાયગ્રા ફોલ જોવાની ઈચ્છા નથી, એને મિસિસિપી નદીની લંબાઈ જાણવાની ઈચ્છા નથી, એને હિમાલયની ઊંચાઈ જાણવાની ઈચ્છા નથી. તો આ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે એ મૂકીને કોપોલદેવ કહે છે 187મા પત્રમાં કે લોકાલોક પ્રત્યે કેમ જશે. એટલે લોકાલોકનું તો ખાલી બાળ જીવોને, શરૂઆતની ભૂમિકાના જીવોને અહોભાવ આવે કે આત્મા બધું જાણે, અહીંયા બેઠા બેઠા આખી દુનિયાનું જાણે. એટલે અહોભાવ થાય એટલે લોકાલોકના જ્ઞાનને મૂક્યું, પણ મુખ્ય નથી. મુખ્ય તો રાગ દ્વેષનો ક્ષય થાય, જીવ વિતરાગી બને. વિતરાગી બને એટલે સર્વજ્ઞ બને, સર્વજ્ઞ બને એટલે બધું દેખાય. સ્વને જાણે જે એ પરને જાણે જ, પોતાના આત્મા જાણ્યો તો આ ખૂબ ચૌદરાજ લોક જાણ્યા. જેણે આત્મા જાણ્યું તેણે સર્વ જાણ્યું અને બધું બધું જાણી લીધું, પણ આત્મા નથી જાણ્યું તો સબ જાણ્યો તો ફોક. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, નહીં જાણ્યો નિજ રૂપ કો, જે બધું જાણ્યું શું જાણ્યો તો ફોક છે બધું. એ તો એટલે કોપદે લખ્યું આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આચરણ સૂત્રનું આ વાક્ય છે. પદાર્થનું દર્શન સહજ જ થઈ જાય છે જ્યારે આત્મા શુદ્ધ પરિણિત રૂપ થાય ત્યારે. અને આ કારણોથી પદ્રવ્યનું વિવેચન કામનું ને હેતુરૂપ કહ્યું છે. 92મો બોલ. જીવ પોતાને જે અલ્પજ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે ગેય પદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે ક્યાંથી થઈ શકે? જીવ પોતાને જે અલ્પજ્ઞાન છે, હજી
पहला गुण ठाणे के बैठो छे अने सम्यक दर्शन सातमो गुण छे बेफाट आत्मानो अनुभव अने केवल ज्ञान अने पछी अयोगी रूप अने पछी सिद्ध केम खबर पड़े कुपोजोगी एक स्थले कुपोजो लख्युं छे पहेलामांथी बहार नथी आवतो अने तेरमा गुण थाने मोटी मोटी वातो करवी छे એ ચોથે પહોંચે ત્યારે અંશે ને સાતમાનું ખબર પડે અને સાતમે પહોંચે ત્યારે આગલી દશાનું કેમ રહેશે એ ખબર પડે તો પહેલાવાળાને કેવી રીતે ખબર પડે સાતમાની ને તેરમાની વાત એટલે જ્ઞાનની આજ્ઞા ઉપર જ આખો અધ્યાત્મ માર્ગ છે એ નથી તો પછી રખડપટ્ટી ઊભી જ છે જીવ પોતાને જે અલ્પજ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે ગેય પદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે છે તે ક્યાંથી થઈ શકે અર્થાત ન જ થઈ શકે ગેય પદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞાનપણાથી અલ્પજ્ઞપણાથી ન સમજાય એનું કારણ ન માનતા તેથી મોટો ગેય પદાર્થ તેને વિશે દોષ કાઢે છે એવું કાંઈ હોય જ નહીં જે એની બુદ્ધિમાં બેઠું હવે એની બુદ્ધિ તદ્દન ઓછી છે અલ્પ છે કોઈ બધું કહે છે એમાં એ નક્કી કરે છે નિર્ધાર લઈ લે છે કે આવું કાંઈ હોય જ નહીં મને દેખાય તો માનું મને સમજાય તો માનું પણ તને કેવી રીતે દેખાય તને કેવી રીતે સમજાય તારી બુદ્ધિ જ નથી તો કોઈ પણ અલ્પ જ્ઞાન છે પોતાને અલ્પ જ્ઞાન છે તેના વડે મોટો એવો જે ગેય પદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે તો ક્યાંથી થઈ શકે અર્થાત ન જ થઈ શકે ગેય પદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયનું કારણ ન માનતા કે મને સમજાતું નથી એટલે આમ છે તો કે ના એવું કંઈ હોય જ નહીં કે છે એટલે કૂવામાંનો દેટકો એને એમ જ છે કે આખું બ્રહ્માંડ આખું વિશ્વ બસ આટલું જ છે આ કૂવામાં દેખાય એટલું પણ ખરેખર આખું બ્રહ્માંડ વિશ્વ કૂવાની બહાર છે આ તો એનો અંશ નથી અંશનો અંશનો અંશ સાવ નાનું ટપકું એટલે પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજવાનું કારણ ન માનતા તેથી મોટો ગેય પદાર્થ તેને વિશે દોષ કાઢે છે કે એવું કંઈ હોય નહીં પરંતુ સવળી આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજ્યા વિશેનું કારણ માનતો નથી દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય એટલે એક જ વાત છે કેનાર પુરુષ સાચા છે અને આ જ રસ્તો છે છૂટવાનો તો આ શ્રદ્ધા થતાં પુરુષાર્થ વધતો ઓછો હશે તો આગળ જતા એને છૂટવાનું કારણ બનશે અને આ નથી અને ઘણો બધો પુરુષાર્થ કરે છે એ બધો અવળો થાય પછી પડવાનું કારણ થાય મૂળ શ્રદ્ધા ન હોય તો ગમે એટલો ચડે અગિયારમેથી પડે પછી ચડ ઉતંગ જ્યાં તે પતન શિખર નહીં વો કૂપ એ કૂવો જ છે ચડ્યો જ નથી એમ સમજવાનું ત્રાણુંમો બોલ જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે તેનાથી શી રીતે જાણી સમજી શકાય એટલે જ્ઞાનીએ જે કહ્યું છે પહેલાં લોક અલોકનું સ્વરૂપ છ દ્રવ્ય નવ તત્વનું સ્વરૂપ વિશ્વનું સ્વરૂપ એ માની લેવાનું હમણે કે ના વિજ્ઞાન આમ માને છે વિજ્ઞાન નહીં આ પૂર્ણ જ્ઞાની છે આ વિતરાગ વિજ્ઞાન એને આધુનિક વિજ્ઞાન આંબી શકે નહીં જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે તેનાથી શી રીતે જાણી શકાય પોતાને વેદન થાય છે અનુભવ થાય છે સુખ દુઃખની અનુભૂતિ છે તોય પોતાને નથી ઓળખતો એ હજી પોતાને દેહ જ માને છે કે હું શરીર એટલે હું અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય અથવા પ્રાણ કે આ જ હું તો આ બહારના પદાર્થોનું જ્ઞાન કેવી રીતે થાય એને એટલે માનવું જ પડે પહેલાં અને જ્યાં સુધી આ સમજવામાં ન આવે ત્યાં સુધી ત્યારે ગુચાઈ ડોળાયા કરે કે કુપોલજોગી શ્રેય કર્યું જે નિત સ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તો પણ તે કશા કામનું નથી આ બધી જાણકારી છે આ જ્ઞાન નથી અને જ્ઞાનનું ફળ વિરતિ જ્ઞાન થયું હોય તો છૂટવો જોઈએ વિષ્ણુ પુરાણનો શ્લોક છે કે સા વિદ્યા યા વિમુક્ત એ વિદ્યા એનું નામ કે જીવને બંધનમાં ન નાખે છોડે તો આચો જીવ આધુનિક વસ્તુઓ વિશે જાણીને બધી શોધખોળો કરીને જો બંધે છે અણુબોમ શોધ્યો ન્યુક્લિયર બોમ્બ શોધ્યો વિનાશ નોતર્યો જેનું ફળ છૂટવાનું ન હોય એની ઈચ્છા જ ન કરે સાચો પુરુષ સાચો સાધક એટલે કુપોલદેવ લખ્યું છે 749માં જ્ઞાનનું ફળ વિરતિ છે જે જ્ઞાનથી વિભવથી વિભવના કારણોથી વિભવના ફળથી પાછો ન વળ્યો એ જ્ઞાન ક્યાં છે જ એ ચાતુર્ય છે વિષ્ણુ પુરાણમાં કહ્યું કે સા વિદ્યા વિમુક્તે બાકીની બધી વિદ્યા એ કળા કૌશળ કહેવાય ખાલી
પેટ ભરવાના પ્રપંચ છે. આ કશા કામનું નથી, બિનપ્રયોજનભૂત છે. માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ, પોતાના આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો, અને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. જે સારભૂત છે તે જોવા સારું, આ આત્મા સદ્ભાવવાળો છે. એટલે જે છે સદ્ભાવ, એટલે કહેવા પૂરતું નથી, એમ છે જ, તે કર્મનો કર્તા છે. અને તેથી કર્મથી તેને બંધ થાય છે. તે બંધ શી રીતે થાય છે, તે બંધ કેવી રીતે થાય છે, અને તે બંધની નિવૃત્તિ થવું એ મોક્ષ છે, એ આદિ સંબંધી વારંવાર ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે. એટલે ખાલી પ્રાર્થનામાં બેઠો અને છ પદનો પત્ર વાંચતો હોય ત્યારે નહીં, આત્મસિદ્ધિ અલગ અલગ રાગે ગાતો હોય ત્યારે નહીં, કોપાલ દુઃખે છે, વારંવાર ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે. સતત અંતર્મુખ ઉપયોગ. અને કોપાલે લખ્યું છે, ઉપયોગ પ્રત્યે ઉપયોગ જાય પછી એને કેવળ જ્ઞાન થાય. આ તો પ્રાર્થના કરતો હોય ત્યારે ઉપયોગ તો બહાર જ હોય છે, આ તો બહારની ક્રિયા કરતાં કરતાંય ઉપયોગ પાછો અંતર્મુખ હોવો જોઈએ. વારંવાર ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે, અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે. અને કર્યા કરે વિચાર, એટલે કર વિચાર તો પામ. આત્મસિદ્ધિમાં કોપાલ દેવે 14 જગ્યાએ વિચાર કરવાની વાત કરી છે. અને આ સિદ્ધાંત કર વિચાર તો પામ, તેને લીધે નિત સ્વરૂપનો અંશે અંશે અનુભવ થાય છે. આગળ આવ્યું ને કોપાલ કહે છે કે આવી રીતે આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, સ્વભાવ અને પરભાવને વિચારે કરે કે મારી વૃત્તિ ક્યાં જાય છે, હું ક્યાં ફસાઉં છું, હું ક્યાં લેપાઉં છું. અને જ્ઞાનીના જ્ઞાન વિશે વિચાર કરતાં કોપાલ લખ્યું છે, અનંત નિર્જરા થાય. તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા બેઠો બેઠો ખાલી વિચારે કે કોપાલજીની આ દશા, અને બાહ્યથી તો આપણે જેમ વ્યવહારમાં જ હતા, એ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા અનંત ઘણી નિર્જર થઈ જાય, અને તેને નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવે આત્મસ્વભાવ પ્રગટી જાય. ક્યારે અહીંયા લખ્યું ને, આત્માનો અનુભવ વખતે થઈ જાય. સલો ધોરી માર્ગ છે, આ ધુરંધર માર્ગ છે મોક્ષનો, આશ્રયને શરણે. તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે. આ આદિ સંબંધી વારંવાર ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે, અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે. જેમ જેમ વિચાર કરે એમ પાછો વિચાર વધતો જાય, વિચાર વધતો જાય એટલે વધારે સમજાતો જાય, વધારે સમજાતો જાય એટલે એને વધારે ખબર પડે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વિશે. એટલે વધારે વિચારે, વધારે વિચારે એટલે વધારે ખબર પડે, એમ કરતાં કરતાં આત્માનો અનુભવ થઈ જાય, ને તેને લીધે નિત સ્વરૂપનો અંશે અંશે અનુભવ થવા માંડે. એટલે શરૂઆતમાં 6 મહિને વર્ષે, પછી 3 મહિને, પછી 6 અઠવાડિયે, પછી મહિનામાં એકવાર, પછી અઠવાડિયામાં એકવાર, પછી દિવસમાં એકવાર, પછી કલાકમાં એકવાર, પછી સતત કરતાં કરતાં કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કોપાલ કે કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તથા નિર્વાણ, આત્મસિદ્ધિની 113મી ગાથા. આખું ગણિત શાસ્ત્ર છે આ, ટીલા ટપકાની વાત નથી, કરે એની ના પણ નથી, જો સહેતુક થતું હોય તો, નહીં તો સંપ્રદાય ખાલી હાથમાં રહે છે. એટલે કહે છે, આ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે, ને તેને લીધે નિત સ્વરૂપનો અંશે અંશે અનુભવ થાય છે. પણ એકવાર ચાખી જાય એ ચોથેથી ઉપલા ગુણથાના અનુભવ સરખો જ છે, ભલે તારતમ્ય છે પણ અનુભવ તો સરખો જ છે. જેમ જેમ નિત સ્વરૂપનો અનુભવ થાય છે તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તેના અનુભવમાં આવતું જાય છે. પોતાનું અને પરદ્રવ્યનું સમજાય એટલે પાછો વિચાર કરે, એટલે પાછો વધારે અનુભવ થાય એટલે વધારે વિચાર કરે, એમ કરતાં કરતાં જીવને સ્વ અને પરનું જ્ઞાન થઈ જાય. આખા લોકોલોકને જણાય નહીં, પછી તો ઠરી જવું છે. ને લોકોલોક જાણવું નહોતું, સાધક દશામાં નહોતું જાણવું, તો પૂર્ણ જ્ઞાન થાય પછી તો જાણવું જ કે ક્યાંથી હોય એને. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ, જેવી કે થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, કે નિગોદના એક સાથે અનંત જીવો રહી શકે, આવી કે અથવા અનંત પૂદગલ પ્રાણોનું સમાવું, કે એક એક આત્મપ્રદેશે અનંત કાર્મણ વર્ગના વળગળી છે, આ બધું જે શંકા આવતી હતી એ શંકાનું કરવા પણ હવે રહેતું નથી, અને તે યથાર્થ છે એમ સમજાય છે. કે આ જ્ઞાનીએ જેમ છે એમ જ બોધ્યું છે, એને અંશે સમજાવવા માંડે એટલે વધારે વિચારે એટલે વધારે સમજે, એમ કરતાં કરતાં બધું યથાર્થ લાગે. આ વાત બરાબર છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવે તે અનુભવ સિદ્ધિ થશે. કયો પુરુષાર્થ?
धीरे धीरे वृत्ति ने बाह्य थी बाह्य में लेपाता अटकावानी अंतर्मुख थवानू एम करता करता धीरे धीरे जीव ने आत्मा अनुभव थई जाशे। आत्मा अनुभव थई जाशे एटले वधारे परद्रव्य विषय समझाशे पर भाव विषय समझाशे अने एम करता करता जीव बेफाट आत्मा अनुभव करशे अने पछी कोपल आग समझावी एम ए सम्यक दर्शन रूपी बी माथी केवलदान रूपी वट वृक्ष उगशे अने जीव पछी शैलेषीकरण करी मन वचन कायनो योग रूंधीने सिद्ध पदे सादी अनंत अनंत काल में स्थित थशे। हवे आगळना बोलो छे ए अवसर लेशु। सहजात्म स्वरूप परम गुरु।